धरती पर आज धोरण दस नु संस्कृत व्याकरण नो सामान्य भविष्यकाल आत्माने पद अत्यारे हुं समजावी रही छुं। सामान्य भविष्यकाल एने लूट लगार पण कहेवामां आवे छे। आत्माने पदना प्रत्ययो छे एमां उत्तम पुरुष, एक वचन, श्ये, द्विवचन, श्यावहे, बहुवचन, श्यामहे। मध्यम पुरुष एक वचन, श्यसे, मध्यम पुरुष द्विवचन, श्येथे, मध्यम पुरुष बहुवचन, श्यत्वे। अन्य पुरुष एक वचन, श्यते, अन्य पुरुष द्विवचन, श्येते, अन्य पुरुष बहुवचन, श्यन्ते। विद्यार्थी मित्रों, वर्तमान काल ना आपणे प्रत्ययो जोया। आत्मने पदना प्रत्ययमां प्रत्ययो थाय छे के ई, वहे, महे। એટલે અહીંયા ઈ છે એટલે એ થઈ જાય છે, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે। જેમ મેં પરસ્ને પદમાં વાત કરી હતી તે જ રીતે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે કે આગળ શ્ય મૂકી દો વર્તમાન કાળના પ્રત્યયમાં તો સામાન્ય ભવિષ્યકાળનો પ્રત્યય બની જાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે વર્તમાન કાળ મોડે કરી લો, તૈયાર કરી લો તો તમને સામાન્ય ભવિષ્યકાળ પણ સારી રીતે આવડી જાય। તો હવે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ બનાવતી વખતે સૌથી પહેલો પ્રથમ ગણ એનો લભ ધાતુ છે। લભમાં વિકરણ પ્રત્યે અમેર્ય પહેલા ગણનો એટલે મૂળ આખું રૂપ ધાતુ રૂપ બને છે લભ। હવે લભમાં સામાન્ય ભવિષ્યકાળનો આત્મને પદનો ઉત્તમ પુરુષનો પ્રત્યય મૂકીએ એક વચનનો તો રૂપ થશે લભ વત્તા શ્યે। અહીંયા નિયમમાં એ ધ્યાન રાખવાનું છે કે ભ ગણ છે એ ભ છે એ પ વર્ગમાં આવે છે। તમે નવમા ધોરણમાં વર્ગ અને અનુનાસિક શીખી ગયા છો તો પ વર્ગનામાં છે પ, ફ, બ, ભ, મ। મ એ અનુનાસિક છે અને ભ એ પ વર્ગમાં ગણાય છે। એટલે ભના સ્થાને અહીંયા પ મૂકી અને રૂપ બનાવવામાં આવે છે। એટલે રૂપ બનશે લપસે લપસે, લપસ્યાવહે, લપસ્યામહે। ઉત્તમ પુરુષ થશે લપસે, લપસ્યાવહે, લપસ્યામહે। મધ્યમ પુરુષ થશે લપસ્યસે, લપસ્યેથે, લપસ્યે। અન્ય પુરુષ થશે લપસ્યતે, લપસ્યેતે, લપસ્યંતે। આપણે એ જ રીતે દસમો ગણ જોઈએ છે કથ વત્તા અય વિક્રમ પ્રત્યય લાગે છે એટલે રૂપ બને છે કથય। આ ઉભયપદી ધાતુ છે એટલે આમાં આપણે અનુનાસિક કે કોઈ વર્ગ મૂકતા નથી, સીધે સીધું તેને રૂપ લગાવીએ છીએ એટલે રૂપ બનશે કથયે, કથયશ્યે। જે રીતે સામાન્ય ભવિષ્યકાળના પરસ્મે પદમાં રૂપ બનાવ્યું આપણે કે આગળ ઈ આવે છે એ જ રીતે અહીંયા પણ કથયશ્યે, કથયશ્યાવહે, કથયશ્યામહે। મધ્યમ પુરુષ થશે કથયશ્યસે, કથયશ્યેથે, કથયશ્યદ્વે। અન્ય પુરુષ થશે કથયશ્યતે, કથયશ્યેતે, કથયશ્યંતે। આમ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રથમ ગણ અને ચોથો ગણ છે એ બંને રૂપોમાં ફેર થાય છે। જેમ કે પ્રથમ ગણમાં લપસ્યે જોયું, ચોથા ગણમાં વેચ્છે, વેચ્યાવહે, વેચ્યામહે તે રીતે રૂપ થાય છે। જ્યારે દસમા ગણનું રૂપ આપણે જોઈએ તો કથયશ્યે, કથયશ્યાવહે, કથયશ્યામહે। આમ સામાન્ય ભવિષ્યકાળના રૂપો એ થોડા અલગ અલગ બનતા હોય છે, જ્યારે વર્તમાન કાળમાં બધા જ ગણના રૂપો એક સમાન રીતે બનેલા જોવા મળે છે। એટલે સામાન્ય ભવિષ્યકાળ થોડો તૈયાર વધારે કરવાની જરૂર છે કે એના રૂપ પ્રમાણે, એના ગણ પ્રમાણે આપણે અલગ અલગ રીતે તેને તૈયાર કરવો પડે છે।